બનાસકાંઠા એલસીબી પોલીસ અને થાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને અપહરણ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીને ઝડપી પાડવા ઉપરાંત અપહરણ થયેલા 2 શખ્સોને પણ સહી સલામત પરત લાવવામાં સફળતા મેળવી છે. અમદાવાદમાં એન્ટીક ગ્લાસ ફ્રેમનો વેપાર કરતા દિનેશ મકવાણા અને વિજય ઉદેલ નામના 2 શખ્સો પોતાના ધંધાકીય કામકાજને લઈ કેટલાક ઇસમોના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ આ શખ્સો જે લોકો સાથે ધંધો કરવાનું વિચારી રહ્યા હતા તે શખ્સનો ઈરાદો કંઈક અલગ જ હતો. બાદમાં અમદાવાદના આ વેપારીઓ એન્ટીક ગ્લાસ ફ્રેમ વેચવા અને સુંધા માતાના દર્શન કરવા માટે નીકળ્યા હતા, ત્યારે ધાનેરા તાલુકાના વાસણ ગામ નજીક આ શખ્સોએ સ્વિફ્ટ ગાડીમાં આવીને અમદાવાદના બંને વેપારીઓનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેમની સાથે મારઝૂટ કરવા માંડ્યા હતા. બાદમાં વિજયભાઈ નામના વેપારીએ તેના અન્ય મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા, પરંતુ અપહરણકર્તાએ આ વેપારીઓ પાસેથી 15 લાખની માંગણી કરી હતી, જેથી વેપારીઓએ અપહરણકારોની ચુંગાલમાંથી છૂટવા માટે પોતાના મિત્રને ફોન કરીને 15 લાખ રૂપિયા મંગાવ્યા હતા. પરંતુ આ સમગ્ર મામલો બનાસકાંઠા પોલીસના ધ્યાને આવતા બનાસકાંઠા એલસીબી પોલીસ અને થાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને રાજસ્થાનના રાણીવાડા તાલુકાના મૈત્રીવાડા ગામમાં આવેલી ગુરુકૃપા હોટેલ એન્ડ ગેસ્ટમાંથી હ્યુમન સેન્સના આધારે દરોડો પાડીને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસે ઝડપી પાડેલા શખ્સોમાં થાનેરા તાલુકાના ગોલા ગામનો પ્રતાપ દેવડા, ચારડા ગામનો સુમેર રાજપૂત, રાજસ્થાનના સીવાના તાલુકાના કુશીબ ગામનો મનોહર ભાટી, આવર તાલુકાના ભોરડા ગામનો રાજડ મોહમ્મદ અલી, સીવ તાલુકાના દુધડા ગામનો સોપસિંગ અને અમદાવાદના જયનગરનો સમાવેશ થાય છે. પોલીસે આ શખ્સો પાસેથી વેપારીઓ પાસેથી કરેલી લૂંટના સામાનમાં સોનાની ચેન, લોકેટ, મોબાઈલ ફોન સહિત ગુનામાં વપરાયેલ ગાડી જપ્ત કરી છે. આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠા પોલીસે ખૂબ જ સાવચેતી રાખીને અપહરણનો ભોગ બનનારને સહી સલામત રીતે બચાવી લીધા છે. પોલીસે અપહરણ કરનાર તમામ શખ્સોની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પાલનપુર કંટ્રોલ રૂમ સે ટેલિફોનિક વર્દી આઈ થી કે 2 લોગ જિસમે સે એક કા નામ દિનકર ભાઈ ઓર એક વિજય કુમાર, ઇન દોનો કા અપહરણ હુઆ ઓર અપહરણ કે સાથ સાથ ઇનસે 15 લાખ કી ડિમાન્ડ કી થી ઇનકો છોડને કે લિયે. जैसे ही वो वर्दी आई तो धानेरा पुलिस ने श्री बीबी पटेल पुलिस इंस्पेक्टर ने 2 टीम बनाई पुलिस की. उन दोनों टीमों ने एलसीबी पालनपुर की मदद से जहां पे आरोपी थे वो राजस्थान का जो राज्य रानीवाड़ा में मैत्रीवाड़ा गांव में गुरुकृपा होटल के में से 6 आरोपी को पकड़ा. उनके साथ साथ में टोटल जो लूट में जो सामान गया था टोटल 6 लाख का मुद्दा माल रिकवर किया है, जिसमें सोने की चेन थी, सोने का लॉकेट, मोबाइल फ़ोन और जो गुनाह में इन्वॉल्व जो गाड़ी थी वो थी. उसके साथ साथ दोनों भोग बन्नार जो थे उन दोनों को बिना किसी नुकसान के सही सलामत वापस लेके आए गए. और अब इसकी आगे की जो तपास है वो DYSP श्री BK पांड्या के पास में जो SC ST सेल पालनपुर का चार्ज है उनके पास दी है.